गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे लर्नवेलनी बुकमां पेज नंबर 172 पर जीके पार्ट छे एमां तमने आ पूछे वोटर। आ पेज तमारे खाली एमणम समझवानुं ज छे, तमारे पाकुं करवानुं नथी। खाली तमने पिक्चर उपरथी तमने एनो नॉलेज मळे एना माटे ज आप्युं छे। अहीं कीधुं छे वोटर एटले तमने खबर ज होय पाणी। तो वाई डू वी नीड वोटर, आपणे पाणीनी शा माटे जरूर पड़े छे? तो तमने खबर ज छे कि पाणी वगर आपणे जीवी शकीए नहीं। जो पानी आप आखो दिवस ना पी तो आपने मजा आए ना आए। आप थोड़ीक वार थाय क्यों मैडम हूँ वॉटर पी लू, हूँ वॉशरूम जाऊँ, ते बधाई मैडम अगर परमिशन मांगता हो तो पानी पीवा, पानी वगर आप चलावी सकी छी नहीं चाहिए। तो पानी आप क्या क्या उपयोग करी छी ई नीचे तमने पिक्चर में बतायू छे। जो पेलू पिक्चर छे वी नीड वॉटर फॉर ध गार्डनिंग, अटले आपणे छोड़ने पाणी, आपणा घरे गार्डन ने कूंडा ने उछे मां तमे दररोज पाणी पीवड़ाता हशो, तो कूंडामां ने गार्डनमां पाणी पीवड़ा माटे शेनी जरूर पड़े? वॉटरनी। पछी वी नीड वॉटर फॉर ड्रिंकिंग, आपणे पाणी रेग्युलर पीए छी तो पीवा माटे पाणीनी जरूर पड़े। पछी वी नीड वॉटर फॉर कूकिंग, मम्मी रसोई बनावे तो रसोईमां पण पाणीनी जरूर पड़ती होय। वी नीड वॉटर फॉर फार्मिंग, આપણે ખેતી કરીએ છીએ, દાદા ને પપ્પાને કોઈ વાડીએ જતા હોય તો ખેતરમાં પણ પાણીની જરૂર પડે છે। વી નીડ વોટર ફોર બ્રશિંગ ટીથ, આપણે સવારે બ્રશ કરી તો પાણી વગર બ્રશ કરી શકી ના કરી શકી, તો બ્રશ કરવા માટે પણ પાણીની જરૂર પડે। વી નીડ વોટર ફોર ક્લિનિંગ, મમ્મી ઘરને ક્લીન કરતી હોય તેમાં પણ પોતા અને કપડાં અને બધી વોશ કરતી હોય ત્યારે પણ પાણીની જરૂર પડે છે। વી નીડ વોટર ફોર વોશિંગ, આપણે હેન્ડવોશ કરીએ, સ્કૂલે હેન્ડવોશ કરવા જતા હોય, ઘરે આપણે હેન્ડવોશ કરતા હોય તો પાણી વગર તમે હેન્ડવોશ કરી શકો ના કરી શકો। આપણે આખા દિવસમાં કેટલી બધી જગ્યાએ પાણીનો ઉપયોગ કરીએ છીએ। તો હવે એના પછીના નેક્સ્ટ પેજમાં આપ્યું છે વેર ડુ વી ગેટ વોટર ફ્રોમ, જો આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એ પાણી ક્યાંથી મળે છે એના માટેનું આ પેજ છે। તો આપને ખબર છે, જો આપને ઘણીને હું પ્રશ્ન પૂછું કે તમને પાણી ક્યાંથી મળે તો છોકરાઓ શું તમે કહેશો કે એમાં મેડમ પાણી નળમાં આવતું હોય કે પાણી ટાંકામાં ભરેલું હોય, એ પાણી ક્યાંથી આવ્યું હોય એના માટે તમારે સમજવું। તો પાણી ક્યાંથી આવે તો ભગવાન ઉપરથી વરસાદ મોકલે તો વરસાદનું પાણી આપણે કલેક્ટ કરી, તો ભગવાન પાણી આપે છે ને આપણે ઉપરથી, તો તમને કયા કયા જગ્યાએ કલેક્ટ થાય એના માટેનું છે। વી ગેટ વોટર ફ્રોમ ધ રિવર, આપણે પાણી ક્યાં જગ્યાએથી મળી શકે તો કે નદીમાંથી મળે। વી ગેટ વોટર ફ્રોમ ધ રેન, જો વરસાદ આવતો હોય, દંદુડા પડતા હોય, તો એ પાણી તમે ડોલ ભરો તો પાણી આપણે મળે ને, તો વરસાદથી પાણી મળે। વી ગેટ વોટર ફ્રોમ ધ વેલ્સ, વેલ્સ એટલે કૂવો, કૂવામાંય પાણી ભરે, આપણે વાડીએ જાઓ ત્યાં કૂવો હોય તેમાં શું હોય પાણી ભરેલું હોય ને, તો કૂવામાંથી આપણે પાણી મળે। વી ગેટ વોટર ફ્રોમ ધ સ્ટ્રીમ્સ, સ્ટ્રીમ્સ એટલે ઝરણું, ઉપરથી પાણી પડતું હોય એને શું કહેવાય ઝરણા, તો આપણે ઝરણામાંથી પાણી મેળવી શકીએ છીએ ને। વી ગેટ વોટર ફ્રોમ ધ ઓશન્સ બટ વી કાન્ટ ડ્રિંક ઓશન્સ વોટર, ઓશન્સ એટલે દરિયો, દરિયામાંથી આપણે પાણી મળે પણ એ પાણી આપણે પી શકતા નથી, કારણ કે એ પાણી કેવું હોય છે ખારું હોય છે, એટલે આપણે એ પાણી પી શકતા નથી। દરિયામાં પાણી તો ઘણું હોય પણ આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ નહીં, પણ આ જો નદીનું હોય, વેલનું હોય, રેનનું હોય, એ બધા આપણે પાણી પીવામાં ને વાપરવામાં યુઝ કરી શકીએ। તો આ પેજમાં શું હતું, તમને વોટરનો ઉપયોગ ક્યાં કરો છો એના માટે સમજવાનું છે, અને તમે પાણી વોટર કઈ જગ્યાએથી મેળવો છો એ માટેનું પેજ છે। હવે એના પછીના નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ વી શુડ નોટ વેસ્ટ વોટર ક્રોસ આઉટ ક્રોસ ધ ઇમેજ ધેટ શો ધ વેસ્ટેજ ઓફ વોટર, જો અહીંયા તમને પિક્ચર આપ્યા છે જી જગ્યાએ પાણીનો વેસ્ટ, વેસ્ટ એટલે બગાડ, જી જગ્યાએ પાણી બગડતું હોય ત્યાં તમારે કઈ સાઇન કરવાની છે, ક્રોસની સાઇન કરવાની, અને બીજે શું કરવાનું રાઇટ। હવે જો અહીંયા તમને બે પિક્ચર આપ્યા છે, આ બેનું બે પિક્ચર છે એનું કમ્પેરિઝન તમારે કરવાનું છે। જો અહીંયા છે એક ભાઈ છે એ કારને વોશ કરે છે, અને અહીંયા શું કરે છે, અહીંયા એક લેડી છે એ વોશ કરે છે, બે કારને વોશ કરે છે, પણ એની પિક્ચરમાં જોવાનું, જો આ શું કરે છે આપણે ઓલી પાણીની આપણે પિચકારી મારી અને ધોવે છે, અને આ શું કરે છે બકેટમાં પાણી લઈ અને કારને વોશ કરે છે, તો આમાં પાણીનો કેવો થયો, ઝાઝો બગાડ થાય અને આમાં ઓછો બગાડ થાય। તો તમને એમાં કીધું છે જ્યાં પાણી ઝાઝું બગાડ થતું એમાં શું કરવાનું, ક્રોસની લાઈન, તો આમાં શું કરવાનું ક્રોસ। પછી અહીંયા જો અહીંયા છોકરો ગર્લ્સ છે એ શું કરે છે બ્રશ કરે છે, પણ જો એનો નળ કેવો છે બ્રશ કરતા ત્યારે બંધ છે, અને અહીંયા શું કરે છે
સેવિંગ કરે છે. તો જો સેવિંગ કરે છે એ ભાઈ, તો એ જો નળ એમણમ ચાલુ જ રાખ્યો છે, પાણી વેસ્ટ થાય છે એટલે પાણીનો બગાડ થયો કહેવાય. તો અહીંયા શું આવશે, ક્રોસ આઉટ. પછી એના પછી છે અહીંયા માળી છે, ગાર્ડનમાં પાણી પીવડાવે છે, પણ એ ક્યાંથી કેવી રીતના પાણી પીવે છે, જો વોટર પાઇપથી પીવડાવે છે એટલે જાજો પાણીનો બગાડ થાય. કેમ, અહીંયા જો આ ભાઈ છે એ વોટર પાઇપથી કાર ધોતા હતા, એમાં એ વોટર પાઇપથી આ પાણી પીવડાવે છે. અને જો આ છોકરો છે એ કેવું છે, નાનકડી એની જે ગાર્ડનિંગની આવે છે બકેટ, એનાથી પાણી પીવડાવે છે એટલે પાણીનો બગાડ થાય નહીં, ઓછો પાણીનો બગાડ થાય. અહીંયા જાજો પાણીનો બગાડ થાય એટલે આમાં શું આવશે, ક્રોસ આઉટ. આ પેજમાં તમારે જ્યાં પાણીનો જાજો બગાડ થતો હોય ઈ પેજ ઈ પિક્ચરમાં ક્રોસ આઉટ કરવાનું છે. હવે એના પછીના નેક્સ્ટ પેજમાં છે, ટીક ધ રાઇટ ધ થિંગ્સ ફોર વીચ વોટર ઇઝ યુઝડ. હવે અમે તમને પિક્ચર આપ્યા છે ને, ઈ પિક્ચર તમારે જોવાના છે અને કયા પિક્ચરમાં તમે પાણીનો ઉપયોગ કરો છો એમાં તમારે રાઇટ કરવાનું છે. જો આ છોકરો શું કરે છે, ખેતરમાં બી વાવે છે તો એમાં પાણીનો ઉપયોગ કરે છે, નથી કરતો એટલે આમાં કંઈ કરવાનું નથી. પછી જો આ ગર્લ્સ છે એ શું કરે છે, રીડિંગ કરે છે એટલે આમાં પાણીનો ઉપયોગ ના થાય. હવે જો અહીંયા છે લેડી, મમ્મીનું પિક્ચર આપ્યું છે, મમ્મી શું કરે છે, રસોઈ કરે. તો રસોઈ કરવામાં આપણે આગળ જોયું હતું રસોઈ કરવામાં પાણીની જરૂર પડે ને, તો આમાં શું કરવાનું, રાઇટ. જો હવે એના પછી નીચે મમ્મી કપડાં ધોવે છે, તો કપડાં ધોવામાં પાણીની જરૂર પડે તો એમાં શું કરવાનું, રાઇટ. હવે અહીંયા શું આપ્યું છે, જો અહીંયા ડીશ વોશ કરે છે, ડીશ વોશ કરવા માટે વાસણ સાફ કરવા માટે શું પાણીની જરૂર પડે, તો અહીંયા શું કરવાનું, રાઇટ. એના પછી છે અહીંયા સિંગિંગ કરે છે, સિંગિંગ કરતા હોય તેમાં પાણીની જરૂર પડે ના પડે એટલે આમાં કંઈ કરવાનું નથી. પછી અહીંયા બોય છે એ શું કરે છે, રમે છે, તો રમવામાં પાણીની જરૂર પડે, શેનથી રમે છે, બોલથી, તેમાં પાણીની જરૂર પડે નહીં. અને જો અહીંયા ગર્લ્સ આપી છે, ગર્લ્સ શું કરે છે, સ્વિમિંગ કરે છે, સ્વિમિંગ કરવા માટે પાણીની જરૂર પડે તેમાં શું કરવાનું, રાઇટ. તો આવી રીતના જ્યાં તમારે પાણીની જરૂર પડતી હોય એ જગ્યાએ તમારે શું કરવાનું છે, રાઇટ કરવાનું છે. તો તમારે આ પેજ ખાલી સમજવાના જ છે, વોટરનો ક્યાં ઉપયોગ કરીએ છીએ, આપણે વોટર ક્યાંથી મેળવીએ છીએ, પછી વોટરનો કઈ જગ્યાએ આપણે બગાડ કરીએ છીએ અને કઈ જગ્યાએ આપણે વોટરનો ઉપયોગ કરીએ છીએ. આ બે પેજમાં તમારે ટીક માર્ક કરવાના છે અને ઓલા બે પેજ છે એ તમારે સમજવાના છે.